અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 3 ની અંદર બીજું ચેપ્ટર છે એકલ સુરેખ સમીકરણ, એમાં સ્વાધ્યે 2.2 નો ક્વેશ્ચન 1 જોવાનો છે. પહેલા રકમ જોઈએ. ક્વેશ્ચન 2.2 ની અંદર આપણને ખૂબ પ્રશ્ન આપેલા છે કે સંખ્યા શોધવાની પરિમિતિ હોય તો એની લંબાઈ પહોળાઈ બરાબર એ રીતના ખૂબ પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. આની અંદર આપણે સંખ્યા શોધવાની છે. હવે આપણને એમ કીધું છે કે એક સંખ્યા છે, આપણને કઈ સંખ્યા છે ખબર નથી, તો પેલા આપણે એક ચલ ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા x છે. આપણે x ની જગ્યાએ કોઈ પણ ચલ ધારી શકીએ. તો ધારો કે તે સંખ્યા x છે જે આપણે શોધવાની છે. હવે એમ કીધું છે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીએ, તો આ સંખ્યામાંથી આપણે 1/2 બાદ કરીએ તો શું મળે? 1/2 બાદ કરતા સંખ્યા હતી 1, એમાંથી આપણે કર્યું 1/2 બાદ. પછી કીધું છે બાદ કરીને મળતા પરિણામને, એટલે આ મળ્યું આપણને પરિણામ, એ મળતા પરિણામને 1/2 વડે ગુણતા. હવે આ જે પરિણામ મળ્યું છે 1/2 છે, બાદ કરીને આપણને જે પરિણામ મળ્યું છે એને હજી આપણે 1/2 વડે ગુણવાના છે. તો 1/2 વડે ગુણતા શું મળે? તો કે આને 1/2 વડે ગુણીએ એટલે આગળ આવશે 1/2 કાઉન્ટમાં એક્સ માઇનસ 1/2. તો 1/2 વડે ગુણતા જો 1/8 મળે. હવે આપણને કીધું છે કે સંખ્યા એક્સ છે, એમાંથી 1/2 બાદ કરતા પછી જે પરિણામ મળે છે એને 1/2 વડે ગુણતા. હવે જે આનું પરિણામ મળશે એ આપણને 1/8 મળે છે. એનો મતલબ કે આના બરાબર આપણને 1/8 મળે છે. પરિણામ મળે છે 1/8, પરિણામ 1/8 મળે છે. તો આને કેમ લખાય? તો 1/2 કાઉન્ટમાં એક્સ માઇનસ 1/2 એના બરાબર મળે છે આપણને 1/8. હવે આના ઉપરથી આપણને એક્સ ની કિંમત મળી જશે, સાદુરૂપ આપતા જશું એમ એક્સ ની કિંમત મળી જશે. એ આપણને મળશે સંખ્યા, આપણે જે સંખ્યાને ધાર્યું હતું એક્સ, તો એક્સ બરાબર જે કિંમત મળશે એ આપણે જે શોધવાની છે સંખ્યા એ મળી જશે. હવે અહીંયા 2 છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો, સોરી 2 છે એ ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં. તો એક્સ માઇનસ 1/2, અહીંયા છે 1/8, હવે 2 ભાગાકારમાં છે તો અહીંયા આવે તો ગુણાકારમાં. હવે છેદ ઉડે છે કે 2, 4, 8, તો અહીંયા વધે છે 1/4. તો એક્સ માઇનસ 1/2 બરાબર 1/4. હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે, બાજુમાં જે છે માઇનસ 1/2. હવે માઇનસ 1/2 છે એને બરાબરની જમણી બાજુ લઈ જાય તો થઈ જાય પ્લસ. તો 1/4 અહીંયા હતા અને માઇનસ 1/2 આ સાઈડ જશે એટલે પ્લસ 1/2. હવે છેદમાં જોઈએ તો અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો આપણે બંનેનો લસાઅ લેવો પડે. તો લસાઅ લઈએ આપણે 4 અને 2 નો. પેલા 2 સાથે ભાગ લાગે તો 2 2 4 ને 2 1 2, હજી 2 આરે ભાગ આવશે 2 1 2, અને અહીંયા તો 1 જ આવશે. તો લસાઅ મળે છે 2 × 2 એટલે 4. લસાઅ 4 મળ્યો. હવે અહીંયા જોઈએ તો છેદમાં 4 છે પણ અહીંયા છે નહીં, તો અહીંયા 4 લઈ આવવા માટે આપણે કેટલા મળે 2 ને ગુણવા પડે? તો કે 2 × 2 કરીએ તો આપણને 4 મળી જાય. તો અહીંયા છેદમાં 4 લઈ આવવા માટે આપણે અંશ અને છેદમાં બંને 2 2 વડે ગુણવા પડે. તો એક્સ બરાબર 1/4 વત્તા 1/2 × 2 × 2, અંશ અને છેદમાં બંને 2 2 વડે આપણે ગુણવા પડશે. હવે એક્સ બરાબર 1/4, અહીંયા 1 × 2 એટલે થશે 2, છેદમાં 2 × 2 એટલે થશે 4. હવે છેદ સરખા થઈ ગયા છે તો અંશનો સરવાળો, તો એક્સ બરાબર 1/2 ના છેદમાં 4. 1/2 કેટલા થશે? તો કે 3. એક્સ બરાબર 3 ના છેદમાં 4. તો આપણને એક્સ બરાબર જે કિંમત મળી છે કે 3 ના છેદમાં 4, એ આપણને જે સંખ્યા માંગેલી હતી, જે સંખ્યા શોધવાની હતી એનો જવાબ મળ્યો. કેમ કે આપણે તે સંખ્યા એક્સ ધારેલી છે અને એક્સનો જવાબ આપણને 3 ના છેદમાં 4 મળે છે. તો તે સંખ્યા હશે 3 ના છેદમાં 4. હવે ક્વેશ્ચન નંબર 2 આપણે આવતા લેક્ચરમાં જોઈશું.